હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કર્યો હતો તે થોડું જાણી લઈએ આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું જોયું કે જે શુકોષ કેન્દ્રી છે અને આદિકોષ કેન્દ્રી છે એમાં આદિકોષ કેન્દ્ર વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો શુકોષ કેન્દ્ર વિશે હવે આપણે અભ્યાસ કરવાના છીએ આદિકોષ કેન્દ્રીની અંદર પહેલાં તો આપણને એક ખબર છે કે અંગિકાનો અભાવ હોય છે પણ તેની સિવાય પણ એક અંગિકા આવેલી છે જેનું નામ છે રિબોઝોમ અંગિકા બરાબર તો રિબોઝોમ છે એ રિબોઝોમ આદિકોશ કેન્દ્રની અંદર કયા પ્રકારની જોવા મળે છે તો સેવન્ટી એઝ પ્રકારની બે પ્રકારની હોય છે સેવન્ટી એઝ અને એટી એઝમાંથી એમાંથી સેવન્ટી એઝ ક્યાં જોવા મળે છે આદિકોષ કેન્દ્રની અંદર જ્યારે એટીએસ છે આપણને ક્યાં જોવા મળશે શું કોષ કેન્દ્રી કોષની અંદર છે એ જોવા મળે છે ક્લિયર અહીંયા સુધી પહેલાં પછી આપણે જોયું કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તો ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાનો પ્રકાર કેવી રીતે પાડવામાં આવે તો ગ્રામ સ્ટેઇનિંગના આધારે પાડવામાં આવે તો ગ્રામ નામના સાયન્ટિસ્ટે અભિરંજક શોધ્યું હતું જેના દ્વારા એનો પ્રકાર પાડવામાં આવ્યો ક્રિસ્ટલ વાયોલેટનો યુઝ કર્યો આયોડીનનો યુઝ કર્યો આલ્કોલથી એને વોશ કરી અને ત્યારબાદ સેફ્રેનીને એડ કર્યું તો આપણને ખબર પડી કે જે પિંક કલર આવે છે એ કેવા છે ગ્રામ નેગેટિવ છે અને પોઝિટિવ જે છે એ કયા છે જે વાયોલેટ કલર આપે છે એ હવે આપણે કો જે ગ્રામ પોઝિટિવ છે એની પેપ્ટિડોગ્લાયકન લેયર કેવી જોવા મળે છે જાડી જોવા મળે છે જ્યારે ગ્રામ નેગેટિવ છે એની પેપ્ટિડોગ્લાયકન લેયર કેવી જોવા મળે છે પાતળી જોવા મળે છે તેની સિવાય જો આપણે વાત કરીએ તો કોષ દિવાલની અંદર એસિડ છે એ જોવા મળે છે કોની અંદર તો ટેકો એસિડ છે એ આપણને ગ્રામ પોઝિટિવમાં જોવા મળે છે જ્યારે ગ્રામ નેગેટિવની અંદર જોવા મળશે નહીં ક્લિયર અહીંયા સુધી મ્યુરિન છે સેવન્ટીથી એ સેવન્ટી એટી પરસેન્ટ જેટલો આપણને ક્યાં જોવા મળે છે આપણને ગ્રામ પોઝિટિવની અંદર ટેન ટુ ટ્વેન્ટી આપણને ક્યાં જોવા મળે છે ગ્રામ નેગેટિવની અંદર આ તો ગ્રામ પોઝિટિવ અને નેગેટિવનો ડિફરન્સ હવે આપણે આ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કરવાનો છે શુકોષ કેન્દ્રી વિશે તો શુકોષ કેન્દ્રીનું તો આપણે જાણીએ છીએ કે જે વનસ્પતિ છે ફૂગ છે પ્રાણી કોષ છે આ બધા કોષો છે સુકોષ કેન્દ્રિત કોષો કહેવામાં આવે છે કેમ કેમ કે તેની અંદર અંગિકાઓ આવેલી છે તો અંગિકાઓ છે પણ કેવી અંગિકાઓ છે પટલમય અંગિકાઓ તેની અંદર જોવા મળે છે જેથી એને શું કહેવામાં આવે છે સુકોષ કેન્દ્રી હવે અહીંયા આપણે થોડું એના વિશે જાણીએ કે અહીં શુકોષ કેન્દ્રીમાં ડિવિઝન દ્વારા થાય છે પટલમય અંગિકાઓ આવેલી છે આ જે પટલમય અંગિકાઓ છે પટલમય અંગિકાઓની અંદર આ પટેલમય અંગિકાઓની અંદર આપણે જોઈએ તો વનસ્પતિ કયા કોષો આવે છે પ્રાણી કોષો તે સિવાયના એક સિવાય કોષો પણ આમાં સમાવેશ થાય છે ફૂગ ઓકે આ બધા છે શું કોષ કેન્દ્રિય કોષો છે એ કહેવાય છે અહીં કોષ કેન્દ્ર પટેલથી આવૃત કોષ કેન્દ્ર જોવા મળે છે કોષ કેન્દ્ર પટેલથી થી કોષ કેન્દ્ર જોવા મળે છે જે કોષ કેન્દ્ર પટેલથી ટોટલી આવૃત્ત છે હવે જે આ કોષ કેન્દ્ર જોવા મળે છે આ શું કરશે કોષ કેન્દ્ર પટેલ અહીંયા રક્ષણ આપે છે કોને જે આનુવંશિક દ્રવ્ય છે તેને રક્ષણ આપવાનું કામ કોણ કરે છે કોષ કેન્દ્ર પટેલ ક્લિયર અહીંયા સુધી હવે જોઈએ પણ બધા જ સરખા હોય એવું જરૂરી નથી હોતું વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જ લઈ લઈએ એની અંદર ઘણા બધા ફેરફારો જોવા મળે છે આપણને વનસ્પતિ અને પ્રાણી જાણીએ છીએ અને આપણે વનસ્પતિ અને પ્રાણી કોષ

કોષ દિવાલ છે રંજક દ્રવ્યો આવેલા છે મોટી કેન્દ્રસ્થ રસધાની આવેલી છે કોષ દિવાલ જોવા મળે છે રંજક દ્રવ્ય કોષમાં મોટી કેન્દ્રસ્થ રસધાની જોવા મળે છે જેને વેક્યુલ્સ ઓકે કોષ દિવાલ આવેલી છે રંજક દ્રવ્ય આવેલા છે કોષમાં મોટી કેન્દ્રસ્થ રસધાની છે એ જોવા મળે છે અને પ્રાણી કોષની અંદર આનો અભાવ હોય છે વનસ્પતિ કોષની અંદર તારા કેન્દ્ર હોતું નથી પ્રાણી કોષમાં હોય છે જોઈએ આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ છે પ્લાન્ટ સેલ એટલે કે વનસ્પતિ કોષ વનસ્પતિ કોષની અંદર શું આવેલું છે તેના વિશે જોઈએ આ છે ગોલગી શું છે ગોલ્ગી બોડી એટલે કે માઇટોકો સૂત્ર વેક્યુલ રસ્તાની કેટલી મોટી છે જો અડધો ભાગ રોકી લીધો છે એને એમ કહી શકો સેલ મેમબ્રેન કોષ સ્તર દિવાલ મેમ્બ્રેન આ પાર્ટ ક્લિયર પછી છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આવા એટલે કે આમાં પણ પાછા બે ટાઈપ છે ઓકે કણિકા વિન અને કણિકા યુક્ત સાઈટોપ્લાઝમ આ બધું જે ગ્રીન પોર્શન દેખાય ને આખો કોષ રસ ન્યુક્લિયસ કોષ કેન્દ્ર ન્યુક્લિયલ કોષ કેન્દ્રી કા એટલે આ કેન્દ્રીસ કોષ કેન્દ્ર એટલે આ રિબોઝો નાની નાની ગણિકાઓ દેખાય છે અહિયાં આ બધી શું છે રિબોઝો કેટલું હશે 80s હશે ક્લોરોપ્લાસ્ટ વનસ્પતિ કોષ છે એટલે ક્લોરોપ્લાસ્ટ હોવાનું જ્યારે પ્રાણી કોષની અંદર ક્લોરોપ્લાસ્ટ છે જોવા નહીં મળે હરિતકણ એમિલોપ્લાસ્ટ સ્ટાર્ચ કણ સૂચિયા કણ પછી છે પેરોક્સિઝોમ આ અહીંયા બધા તમને અલગ અલગ એક્ઝામ્પલ છે એ આપ્યા છે આ ફિગરની અંદર વેક્યુલ સેલ મેમ્બરેન્સ સેલ વોલ જોડે જોડે લખતા ગયા હશો તો વાંધો નહીં આવે સાઇટોપ્લાઝમ ન્યુક્લિયોલસ ન્યુક્લિયસ રિબોઝમ અને ક્લોરોપ્લાસ્ટ જોઈએ હવે બીજી ફિગર એનિમલ સેલ

કણિકા અંત કોશ રસચ કણિકા યુક્ત અંતકોષ રસચ ગોલગી અપાટસ ગોલગી બોડી ક્યાં છે અહીંયા જોવા મળે છે હવે સ્મૂધ જો ભુંગડા જેવું દેખાઈ છે આ રીતે કણિકા વિહીન અંતઃકોષ અહીં શું છે લાઈસોસો આ ન્યુક્લિયસ આખું અહીં કોષ કેન્દ્ર ન્યુક્લિયોલસ કોષ કેન્દ્રિકા આ ક્રોમેટિન છે જો અહીંયા દેખાય છે આવી રીતે રંગસૂત્ર દ્રવ્ય સાઇટોસ્કેલેટન નાના નાના સૂક્ષ્મ તમને તંતુઓ જેવું સ્ટ્રકચર જોવા મળશે માઇટોકોન્ડ્રિયા જેને કહેવાય છે કણાપ સૂત્ર કોષ રસ સ્તર કોષ રસ અને ક્લિયર સાઇટોપ્લાઝમ આ બધું દેખાય છે એ આ બધા અહીંયા રિબોઝોમ જોવા મળે છે ઓકે સાયટોસ્કેલેટન તંતુ જેવી ફાઇબ્રિલ તંતિકાઓ સેન્ટ્રીઓલ તારા કેન્દ્ર ક્લિયર અહીંયા સુધી બધી ફિગર ફિગર તમારે બધા એક વાર ડ્રો કરવાની છે જાતે હવે જોઈએ કોષ રસ પટેલ હવે વન બાય વન આપણે બધી અંગિકાઓ છે જોવાની છે તો પેલું આપણે જોઈશું અહિયાં કોષ રસ પટેલ એટલે કે પ્લાઝમા મેમ્બ્રેન અઢારસો બત્રીસમાં માં સોરી સિંગર અને નિકોલસનું ફ્લુઇડ મોઝે ઇક મોડલ છે એ એક્સેપ્ટ કરવામાં આવ્યું હતું ફ્લુઇડ મોઝે ઇક જે કોષરસ પટલ કેવું છે તે બતાવે છે પ્લાઝમા મેમ્બ્રેન નું રાઈટ અહીં હવે જોવાનું છે કે કોષરસ સ્તર છે એ કોષરસ કોષરસ સ્તર એ કોષની કોષરસની બહારનું આવરણ છે કોષ રસ સ્તર એ કોષરસની બહારનું આવરણ છે ઓકે કોષરસ સ્તર એ કોષરસની બહારનું આવરણ આવરણ છે કોષરસ સ્તર શેનું બનેલું છે લિપિડનું બનેલું છે અને દ્વિસ્તરીય રચના ધરાવે છે ખાસ સમજો કોષ રસ સ્તર શેનું બનેલું છે લિપિડ નું બનેલું છે અને તે દ્વિસ્તરીય

આ ધ્રુવીય છે અને જલ વિતરાગીધ્રુવીય છે જલ અનુરાગી જોઈ લઈએ એકવાર ફિગર ધ્રુવીય શિર્ષ છે અને કેવું છે જલ વિતરાગી છે અને જે પૂછડી છે એ કેવી છે અધ્રુવીય છે અને એ કેવું છે જલ અનુરાગી અહીં જે પૂછડી છે એ અસંતૃપ્ત કાર્બનની બનેલી છે શેની સેચ્યુરેટેડ ફેટી એસિડ સેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એક બંધ ધરાવતા હોય તે ઓકે હવે સ્ટ્રક્ચર જોઈએ આપણે સ્ટ્રકચરની અંદર આપણે જોશું કે જે હેડ અહીં અંતર્ગત પ્રોટીન આવેલા છે એની પેરી ફેરી ઉપર પણ પ્રોટીન જોવા મળે છે

અહીં આ રીતે બે ડિવિઝન કરવામાં આવે છે અને હેડ જોડે આ રીતે શર્કરા છે જોડાયેલી હશે સ્ટ્રક્ચર ખાસ યાદ રાખવાનું છે જોડે જોડે ડ્રો પણ કરવાનું છે દ્રિસ્તરીય છે ખાસ યાદ રાખો ચલો આપણે નામ નિર્દેશન કરી દઈએ કેવું સ્ટ્રક્ચર છે દ્રિસ્તરીય પ્રોટીન રાઈટ આ છે બહિર્ગત

જલ અનુરાગી ક્લિયર આ ફિગર છે તમારી યાદ રાખવાની છે ફરીથી જોઈ લો બહિર્ગત પ્રોટીન છે અંધગત પ્રોટીન છે દ્વિસ્તરીય પ્રોટીન જોવા મળે છે અધ્રુવીય જલ અનુરાગી ને જલ વિતરાગે અને આ મોડલનું નામ છે ફ્લુઇડ ઓકે ફ્લુઇક મોઝે ફ્લુઇડ મોઝેઇક મોડલ કેમ એવું કહેવામાં આવ્યું છે કેમ કે વહી શકે છે અને જોડે જોડે અહીં ક્યાંક ને ક્યાંક કોલેસ્ટેરોલ પણ આવેલા જોવા તમને મળશે આવી રીતે આમ વચ્ચે અહીં કોલેસ્ટેરોલ પણ જોવા મળી શકે છે કોલેસ્ટેરો આટલું યાદ રાખવાનું છે હવે જોઈએ જે ફ્લુઇડ મોઝેઇક એક મોડલ છે બાવન ટકા પ્રોટીન અને ચાલીસ ટકા લિપિડ આવેલું છે મનુષ્યના રક્તકણમાં લિપિડ આવેલું છે ઓકે બાવન ટકા પ્રોટીન છે અને ચાલીસ ટકા લિપિડ છે અહીંયા પ્રોટીન છે એ બે પ્રકારના જોવા મળે છે મોડલની વાત કરું છું પ્રોટીન કેટલા પ્રકારે છે બે પ્રકારે એક છે બહિર્ગત બીજું છે અંતર્ગત પ્રોટીન ઓકે બહિર્ગત અને અંતર્ગત પ્રોટીનની અંદર જે બહિર્ગત પ્રોટીન છે આ બહિર્ગત પ્રોટીન તમે દૂર કરી શકો છો એની ઉપર કાંઈ પણ પ્રક્રિયા કરીને એસિડ એસિડ એડ કરી બેઝ એડ કરી છે દૂર કરવા છે સરળ પણ જે અંતર્ગત પ્રોટીન છે તેમાં હાઈડ્રોફોબિક બોન્ડ હોય છે કોની વચ્ચે લિપિડ અને પ્રોટીનની તેને સહેલાઈથી દૂર કરી શકાય નહીં ઉપર પ્રક્રિયા ડિટર્જન્ટનો ઉપયોગ કરવો પડે જેનું નામ છે સોડિયમ

બે લિપ આ જે લિપિડ લિપિડ છે એની વચ્ચે કયો તો બે લિપિડ વચ્ચે વાલ્સ બંધ છે ક્લિયર કયો બંધ આવેલો છે વાંડરવાલ્સ બંધ છે એ આવેલો છે આ સ્વીકૃત મોડલ છે અર્ધ તરલ અને ક્રિયાત્મક રીતે કેવું છે ગતિશીલ છે અને ક્રિયાત્મક રીતે કેવું છે ગતિશીલ છે ક્લિયર અહીંયા સુધી અર્ધ તરલ છે અને ક્રિયાત્મક રીતે કેવું ગતિશીલ છે અહીં આપણું કોષરસ પટેલ છે એ પૂરું થાય છે પણ આની અંદર એક કોષીય વહન છે એ કેવી રીતે થાય છે તેના વિશે આપણે ડિટેલની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું થેન્ક યુ